વંથલી તાલુકામાં સૌથી વધુ જીઆરડી જવાનો પોલીસ અને ચૂંટણી અધિકારીઓની ભૂલના કારણે રહેશે મતદાનથી વંચિત. સરપંચ પદના ઉમેદવાર અજય વાણીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ. સમગ્ર ગુજરાતમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે ચૂંટણી યોજાનાર છે, ત્યારે વંથલી તાલુકાના 40થી વધુ ગામોમાં પણ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં સુલેહ શાંતિ જળવાઈ રહી અને તેના માટે સતત ખડે પગે રહેનાર જીઆરડી જવાનોને પોસ્ટલ બેલેટ ન આપવામાં આવ્યા અને ફરજ પર રવાના કરી દેવાયા. આ બાબતે સાંતલપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અજય વાણવી દ્વારા સ્થાનિક તંત્ર અને ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. અરજ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આ તમામ જીઆરડી જવાનોને મતદાનથી વંચિત રાખવામાં આવશે તો નામ ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખખડાવવાની વાત કરી છે. બ્યુરો રિપોર્ટ, હાર્દિક વાણિયા, વંથલી. અજય વાણવી ઉમેદવાર સાતલપુર ગ્રામ પંચાયત, આવતીકાલે સાતલપુર અને વંથલી તાલુકાની અંદર ચૂંટણી યોજાનાર છે. આશરે 40થી વધારે ગામોની અંદર સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, ત્યારે 100થી વધારે જવાનો જે સુલેહ શાંતિને જાળવી રાખવા માટે સતત ખડા પગે રહે છે, આવા 100થી વધારે જવાનોને મતદાનથી વંચિત રાખવાના ઈરાદે અથવા પોલીસ અને ચૂંટણી પંચના મિસકોમ્યુનિકેશનના કારણે આવા તમામ જવાનોને પોસ્ટલ બેલેટ નથી આપવામાં આવ્યા અને ફરજ ઉપર હાજર કરી દેવામાં આવ્યા છે. આવા 100થી વધારે જવાનોને પોતાના મતદાન કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. આ બાબતે જો એને તાત્કાલિક એની મતદાનની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને એને ન્યાય અપાવવાના પૂરા પ્રયાસ કરીશું.